હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ચેનલની અંદર. મિત્રો, આપ સૌને પહેલાં તો આજે જન્માષ્ટમી છે, જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આપ સૌ મોજ કરો, મેળો માણો, મેળો હોય તો મેળાને માણો. પ્રસંગો જે છે એ પણ જીવનમાં ઘણા જરૂરી છે, સાથે સાથે તમારી પ્રિપેરેશન જે છે એને પણ ચાલુ રાખવી જરૂરી છે, બરાબર. તો બે દિવસની અંદર આપણે જીકેના પ્રશ્નો તો કરેલા, હવે 17-18 ઓગસ્ટની અંદર ગણિતમાં કેવું પૂછાયું, બરાબર, એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. તો ચલો હવે સમય ન બગાડતા સીધા જ આપણે દાખલાઓ ઉપર જતા રહીએ, બરાબર છે, કે ભાઈ કેવા કેવા દાખલાઓ જે છે આપણને પૂછાયેલા છે. જુઓ, દાખલાઓ તો છે ને લોટ્સ ઓફ, આપણે એમ કહીએ એક એક્ઝામમાં 25-25 હોય એટલે ઘણા બધા હોય, પણ હું જેટલા શક્ય છે એટલા તમારા માટે લાવ્યો છું, બરાબર. આપણે શરૂઆત જે છે એ અહીંયાથી કરીએ છીએ, બરાબર. હવે જુઓ, પૂછ્યું છે 6 સેન્ટીમીટરનો કોઈ ગોળો છે એને ઓગાળીને, બરાબર છે, 3 સેન્ટીમીટરના કેટલા વ્યાસ, બરાબર, આ ત્રિજ્યા આપી છે, 6 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળો કોઈ ગોળો છે, બરાબર, એને ઓગાળીને 0.3 સેન્ટીમીટરના કેટલા ગોળા આપણે બનાવી શકીએ, બરાબર. તો જે લોકોએ મારી પાસેથી PDF ખરીદી છે એમાં સેમ દાખલો છે, એની અંદર ફેર એટલો છે કે ત્યાં 9 સેન્ટીમીટર છે અને નીચે 0.3 સેન્ટીમીટર, બસ આ જ દાખલો છે, બરાબર. એટલે જેણે પ્રેક્ટિસ કરી હશે, જેણે મારી PDF જોઈ હશે એને ખબર હશે, અને લગભગ એ PDFની અંદર આ ટાઈપના દાખલા બધા જ આવી જાય છે. જરૂર રહેશે ખાલી તમારે પ્રેક્ટિસ કરવાની, બરાબર. તો જુઓ, આખું સૂત્ર જે હોય ને, બરાબર, 4/3, બરાબર છે, તો એ તો બેયમાં આવે, પાય તો બેયમાં આવે એટલે એ તો કપાઈ જાય, બરાબર છે. પછી શું વધે, તો કે ભાઈ જે ત્રિજ્યા હોય ને એનો ઘન વધે, બરાબર. તો અહીંયા મેં એ દાખલો જે છે તમારી સામે લખીને મૂકી જ દીધો છે, બરાબર છે, કે ભાઈ 6 × 6 × 6 આ પ્રકારેના એની જે ત્રિજ્યા છે અને એના છેદમાં 0.3 × 0.3 × 0.3, બરાબર છે. એટલે પેલી વસ્તુ પોઈન્ટ અટશે એટલે ઉપર 3 શૂન્ય તો સીધે સીધે લાગવાના જ છે, બરાબર. હવે આને 3 × 2 = 6 અને 3 × 2 = 6 એટલે 2 × 4 = 8, 8 અને 3 શૂન્ય હતા એટલે આવા 8000 નાના નાના ગોળા જે છે એ બની શકે છે, બરાબર. પછી એક દાખલો જે છે આ તમારી સામે લખીને મેં ગણી જ નાખ્યો સીધે સીધો, કે ભાઈ કોઈ એક્સ રકમ છે, આ તો મેં સીધું સૂત્ર મૂક્યું છે અને એવું પૂછ્યું કે ભાઈ કોઈ રકમ છે એના 24%, 10%, 240 હોય તો રકમ કેટલી. તો સીધે સીધું આ રીતે કરી શકાય કે ભાઈ એક્સના 24% અને એના પાછા 10%, બરાબર, એ 240 છે. તો જ્યાં જ્યાં શેદ ઉડે છે, બરાબર, આ 10 થી તમે આ 0 ઉડાડી શકો, આ 24 થી તમે 24 ઉડાડી શકો, તો આ જે છે એ સીધે સીધા ઉપર જતા રહેશે એટલે 10000 બની જશે, બરાબર છે. એક આ જે દાખલો છે એ બહુ સરસ હતો, એ મેં તમારી સામે લખીને રાખ્યો છે. એને એવું પૂછ્યું હતું, 38 મીટરની બાજુનો કોઈ ચોરસ છે, બરાબર, આપણે એક ચોરસ બનાવી નાખીએ, એની જે છે 38 મીટર એની એક બાજુ છે, બરાબર, અને કોઈ વ્યક્તિ છે એ 6 કિલોમીટરની સ્પીડથી વાહન ચલાવે તો એ આખે આખાને આમ આંટો મારે તો એને લાગશે કેટલો સમય, આ પૂછેલું હતું, બરાબર છે. તો તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ 38 મીટરની એક બાજુ છે તો એને કુલ એવી 4 બાજુ હોય, બરાબર છે, ઓકે. કારણ કે તમને ખ્યાલ હશે કે ભાઈ 4 બાજુ જશે, બરાબર, તો આવી 38 એવી 4 બાજુ હોય એટલે 38 × 4 સીધે સીધું સિમ્પલ આપણે કરી શકીએ, અને જે એને કાપે છે એની સ્પીડ છે 6. હવે 6 છે ને એ જો અહીંયા કિલોમીટરમાં છે, તો કિલોમીટરને પહેલાં આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5 ના છેદમાં 18 હોય, તો 18 છે એ છેદનો છેદ જશે એ ઉપર જશે, બસ આટલું કરવાનું હતું. અને કેલ્ક્યુલેશન કરો એટલે તમારો જવાબ જે છે અહીંયા મેં લખ્યો છે, બરાબર. હવે જો કદાચ અહીંયા એને મીટરની બદલે જો સેન્ટીમીટર પૂછ્યું હોત તો તમારે હજી એને પાછા મીટરમાં ફેરવવા માટે 100 છેદમાં મૂકવા પડે, તો પોઈન્ટ જે છે એ એકાદો ચેન્જ થશે, એ તમારે ધ્યાન રાખવું પડશે, ઓકે. પછી ક્વેશ્ચન્સ હતો આ રીતનો એક હતો પ્રશ્ન, બરાબર. આ પ્રશ્ન જોશો તો એ પણ આપણે PDFમાં છે, અને આ બધી ટાઈપના પ્રશ્નો જે છે આપણે PDFમાં છે. આ વારંવાર પૂછાતા ક્વેશ્ચન છે, આમાં કાંઈ એવું નથી કે નવું, હા, જરૂર એટલી છે તમારી પ્રેક્ટિસ કરેલા હોવા જોઈએ ગણિત માટે, બરાબર. તમને એક પ્રશ્ન પૂછ્યો છે, 10 ≡ cot 5a - 50 હોય તો a + 75 કેટલા થાય. તો તમને એ આની અંદર છે ને એક ટ્રિગોમેટ્રી જે છે, આ cos θ sin θ tan, એનો એક રૂલ છે કે બરાબર ક્યારે થાય, બરાબર ત્યારે થાય કે આ 10ની વેલ્યુ અને કોટની વેલ્યુનો સરવાળો છે ને એ 90 થવો જોઈએ. તો અહીંયા આપણે એ જ કર્યું, જો આ 9a લખી નાખ્યા વત્તા આ બે જે છે 5a - 50 એ બરાબર 90 થાય તો જ આ વસ્તુ બરાબરની નિશાની આવે. એ રીતે કરો એટલે તમને એની કિંમત મળી જાય, એની કિંમત મળી 10. તો એને પ્રશ્ન પૂછો તો a + 75 કેટલા થાય, એટલે 85 થશે, બરાબર. પછી આ પ્રશ્ન જે છે આ લખેલો, બરાબર, કે 0.47 ને
અપૂર્ણાંકમાં ફેરવો તો તમને ખ્યાલ હોવો જોઈએ પોઈન્ટ પછી જે આંકડા રિપીટ થાય ને એટલા નવડા હોય બરાબર. તો આમાં 47 છે એ પોઈન્ટ પછી કેટલી વાર તો એમનામ રિપીટ 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 થાય છે એટલે છેદમાં ડબલ 9 આવે. આવો નાનકડો દાખલો પણ પૂછેલો હતો બરાબર છે. પછી એક બહુ મસ્તીનો દાખલો જે હતો ને આ લેપટોપનો હતો, થોડોક કેલ્ક્યુલેશનવાળો દાખલો હતો. મને કાલે જે છોકરાએ કીધું કે સાહેબ એમાં મને બહુ સમજાણું નહીં, લાંબો, થોડોક કેલ્ક્યુલેશન કરવાનું હતું બરાબર, બાકી કાંઈ હતું નહીં. જો આ દાખલો છે બરાબર, 15 લેપટોપ છે ને એને 20% લાભ ઉપર વેચે, 25 લેપટોપ છે ને એને 12% લાભ ઉપર વેચે, અને જો બધાને 18% લાભ ઉપર વેચી નાખે બરાબર છે, લાભ તો લેપટોપ જે છે તો એને 30,000 રૂપિયાનો લાભ થાય છે બરાબર છે. તો લેપટોપની કિંમત કેટલી, શું પૂછ્યું છે? તો લેપટોપની કિંમત કેટલી? ઓકે, તો હવે જો પહેલાં તમારે કરવું શું પડે, માનો કે હું બધા લેપટોપની કિંમત જે છે ને અત્યારે 100 રૂપિયા માનીને દાખલો ગણો, તો 1500 રૂપિયા થાય 15 લેપટોપના, અને એના ઉપર 20% લાભ એટલે અહીંયા મેં લખ્યું છે બરાબર, 120 એટલે એના 20% લાભ થાય બરાબર છે. વત્તા હવે બીજા જે છે આ 25 લેપટોપની વાત કરે છે બરાબર, આ 25 લેપટોપને હું 100 રૂપિયા લેખે ગણું તો 2500 રૂપિયા થાય, અને એના ઉપર 12% લાભ મળે છે એટલે એના 112%, તો એનો જે સરવાળો થયો ને એ શું થયો, તો કે 4600 રૂપિયા થયા. આવું હું મારા માટે માનું છું, આપણને કંઈ ખબર નથી એટલા માટે આપણે 100 રૂપિયા માન્યા. તો કહેવા એમ માગું છું કે આ 1500ના તમારે 20% લાભ બરાબર છે શોર્ટમાં હલું તો, અને 2500ના એને આપ્યા છે કેટલા, 12% લાભ. એ જે સરવાળો થયો ને એ કેટલો થયો, 4600 રૂપિયા થયા. હવે પાછું એને નીચે લીટી આપી, જો બધાને 18% વેચું તો આપણે બધાને 18% એટલે આપણે શું માન્યું હતું, તો કે માન્યું છે શું, તો કે આ 25 અને આ 15 એટલે લેપટોપ કેટલા થયા, તો કે 40 લેપટોપ થયા. 40 લેપટોપને હું 18 શું કહેવાય કે ભાઈ 18% લાભમાં વેચું તો એ બે વચ્ચેનો આપણે જે કિંમત કાઢીએ ને એટલે એનો તફાવત છે ને એ 120 રૂપિયા આવ્યો. કેટલો આવ્યો? 120. અને રકમ એમ કહે છે કે તો 30,000નો લાભ મળે, એટલે 120 = 30,000 થાય. તો તમે આ છેદ ઉડાડી નાખો બરાબર છે, 3 × 12 આ રીતે છેદ ઉડાડો બરાબર છે, એટલે તમારી પાસે જે આવશે એ શું આવશે, તો કે 250 રૂપિયા આવે. અને 2 શૂન્ય જે છે મૂકી દો, એક લેપટોપની કિંમત જે છે 25,000 આવી. ફરીથી એક શોર્ટમાં કહી દો તો કહેવા શું માંગે છે કે ભાઈ આપણને ખબર નથી એટલે આપણે શું કર્યું કે આને 100 રૂપિયા મહિના એટલે 1500 રૂપિયા, આ 2500 રૂપિયા, એના ઉપર આપણને જે લાભ કીધો છે એ લાભ જે છે એ આપણને આટલો મળ્યો. પછી લઈને એણે કીધું બધાને 1800માં, તો લેપટોપ થયા કેટલા, તો કે 40 લેપટોપ. 40 લેપટોપને 18% લેખે આપણે કરીએ બરાબર છે, તો 18 × 72 બરાબર છે. એટલે એ પ્રમાણે તમે કરો તો તમને જે ડિફરન્સ મળશે 120 રૂપિયાનો મળે, જ્યારે એ એમ કહે છે કે લાભ 30,000નો થાય છે. તો તમે 120 = 30,000 કરી અને આ વસ્તુને ગણી શકો છો. પછી એક દાખલો જે છે એ તમને આ પ્રકારે જોવા આ પૂછેલું હતું, એના માટે જરૂરી છે બે સૂત્ર. જો હવે એણે આજે આ -વાળું પૂછ્યું છે ને, મને શંકા છે એક બે દિવસમાં +વાળું પૂછશે, કારણ કે ગ્રુપ ડીમાં અને NTPCમાં +વાળી સિરીઝના બહુ દાખલા પૂછેલા છે બરાબર. એ પૂછે શું, તો એણે એમ આપ્યું 3x - 2y = 10 છે, xy = 11 હોય તો આના બરાબર શું, તો એનું સૂત્ર છે બરાબર કે ભાઈ જ્યારે x - y હોય અને એનો ઘન તમે કરો તો એના બરાબર શું થાય, તો કે x નો ઘન - y નો ઘન, બધી માઇનસ આવશે, -3ab અને કૌંસમાં a - b. આની અંદર તમારે કિંમત મૂકતું જવાનું છે બરાબર. જો x - b એટલે આ વસ્તુ થઈ બરાબર, તો એનો ઘન એટલે થશે શું, તો કે 10 નો ઘન 1000 થશે, એટલે અહીંયા 1000 બની ગયા. ઓકે, પછી a નો ઘન - b નો ઘન એટલે એ અહીંયા તમને આપેલું જ છે બરાબર છે, એને મૂકી દો, કારણ કે આ રકમની અંદર આ એ બને છે અને આ બી બને છે બરાબર. એ પ્રમાણે સૂત્રમાં હેલા જાઓ એટલે તમને જવાબ મળી જશે. બાકી રહ્યો જવાબ, બાકી એ વાત કરવાની, તો કે આના ઉપરથી એક બે દિવસમાં પ્રશ્ન આવશે, તમે જોજો પેપરને બરાબર છે. એટલે આ સૂત્રને પાકું કરી લેજો, એમાંથી તમને પ્રશ્ન મળી શકે છે બરાબર. પછી એક પ્રશ્ન હતો કે ભાઈ આ રીતના તમને એક લંબ ચોરસ આપેલું હતું બરાબર, એ લંબ ચોરસનો વિકર્ણ 65 આપ્યો બરાબર, અને એક બાજુ જે છે ને એ તમને 63 આપી દીધી બરાબર. પરિમાપ પૂછ્યું, તો પરિમાપ માટે તમને ખબર હું હોવી જોઈએ, લંબાઈને પહોળાઈની ખબર હોવી જોઈએ. તો અહીંયા તમારા માટે જે છે આપણે એમ કહીએ ટ્રિપ્લેટ આવે બરાબર, પાયથાગોરસના પ્રમેય જે છે એ તમને યાદ હોવા જોઈએ, કે જો એક બાજુ જે છે એ 63 હોય બરાબર છે, અને એનો વિકર્ણ એનો કર્ણ જો 65 હોય તો બીજી બાજુ જે છે ને 16 થાય. બસ આટલું તમને યાદ હોય તો હવે તમે સૂત્રની અંદર મૂકી દો, 2 = કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ હોય છે, એ મૂકો એટલે તમને જવાબ મળી જશે. પછી એક આ ઉંમરનો દાખલો હતો સરસ મજાનો બરાબર છે. આમાં કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારી ઉંમર મારા પિતાની ઉંમરથી 25 ઓછી છે
બરાબર, 5 વર્ષ પહેલાં અમારી બેની ઉંમરનો સરવાળો છે ને, મેં જો ટૂંકમાં લખ્યો છો, આખો રકમ જે છે ને શોર્ટમાં લખી છે, પણ હું સમજાવતો જાઉં છું કે મારી ઉંમર મારા પિતાની ઉંમરથી 25 ઓછી છે. બરાબર, 5 વર્ષ પહેલાં અમારો સરવાળો જે છે ને એ 39 વર્ષ હતો 5 વર્ષ પહેલાં. હવે જો 5 વર્ષ એટલે આજે હું માનો કે હું 30 વર્ષનો હોય તો 5 વર્ષ પહેલાં હું 25નો હો, બરાબર છે. તો અહીંયા એણે એમ કીધું 5 વર્ષ પહેલાં સરવાળો જે છે ને એ 39 વર્ષ હતો, તો અત્યારે કેટલો થાય? તો બે લોકો જે છે એ 5-5 વર્ષના વધ્યા હશે ને, એટલે અત્યારે સરવાળો જે છે એ 10 વર્ષનો વધારો થશે. તો અહીંયા શું થયું? તો કે ભાઈ એક્સ, માનો કે એક એક્સ હોય ને બીજો વાય હોય, બરાબર છે. આ હું ખાલી સમજાવવા લઉં છું, બાકી તમને એમનામ બી ખબર પડી શકે કે એકમાંથી બીજાને બાદ કરું તો એણે શું કીધું? તો કે 25 વર્ષ ઓછો છે. અને બેયનો સરવાળો કર્યો, બરાબર, એક એક્સ હોય ને બીજો વાય હોય, તો એ બેનો સરવાળો શું હતો? તો કે હમણાં આપણે જોયું 49 હતો, બરાબર છે. તો આ પ્રમાણે તમે કરી શકો. તો આ એક્સ જે છે એની કિંમત પૂછી હોય તો પિતા થાય, અને આ જે છે એ પુત્ર થાય, જેની કિંમત પૂછી હોય એને તમે કરી શકો, બરાબર છે. જો અહીંયાથી તમે જોશો પ્લસ માઇનસ ઉડી જાય, બરાબર છે. એક્સ એક્સ એટલે 2x, બરાબર એક્સ 2x, બરાબર શું થયું? તો કે આ બેનો સરવાળો કરી નાખો અને એના છેદમાં 2 કરી નાખો. જો વાય પૂછેલા હોત તો આપણે વાય પૂછ્યું હોત તો શું કરત? તો કે 25 અને આ શું હતું? 49 હતું ને, બરાબર છે. એમાંથી તમે બાદ કરી નાખો, બરાબર છે, અને એના 2 ભાગ પાડી નાખો, એટલે એ તમારો વાય આવી જાય. એટલે પુત્ર પૂછ્યું હોય તો પુત્રનો જવાબ દઈ શકો, પિતા પૂછ્યું હોય તો પિતાનો જવાબ પણ તમે આપી શકો છો. જો આપણે કાલ પ્રમદી વાત કરી કે ભાઈ 80-80% હાજરી જે છે ને એબસન્ટ રહી છે, તો મને એક છોકરાએ પૂછ્યું છે કઈ બાજુ, બરાબર છે. તો જો ભાઈ આપણો એક સ્ટુડન્ટ છે, એને કાલે પરીક્ષા આપી જામનગરની અંદર, એણે એવું કીધું, સાહેબ 50ના હોલમાં એ કે મોર્નિંગની અંદર તો 5 જ જણા બેઠા હતા, એટલે હું તો એમ કહું 10% જ હાજરી થઈ, બરાબર છે. અને બપોર પછીની બેચની અંદર એ કે અમે 6 કે 7 જણાએ જ પરીક્ષા આખા હોલની અંદર હતા, એટલે ત્યાં એ કે અમે પૂછ્યું ને તો એણે એમ કીધું બસ આટલા જ હાજર હોય છે. એટલે આપણે ગુજરાતની અંદર અત્યારે પહેલી વસ્તુ જે તૈયારી કરી રહ્યા છે ને એના માટે તો બેસ્ટ અપોર્ચ્યુનિટી કહેવાય, 80% એબસન્ટ હોય, બરાબર છે. તમે યાર ખરેખર કહું છું, પ્રેક્ટિસ કરજો. એમનામ પરીક્ષા દેવા જશો ને તો તમે કલાકની અંદર થાકી કંટાળી જશો અને માથા ચડી જવાના છે તમારા. કારણ કે કાલે મને ઘણાએ એવું કીધું કે સાહેબ માથું દુખી ગયું. કારણ થશે શું કે એ તમને કરશે શું, 2 પ્રશ્ન હેલા આવે, 3 એવા અઘરા નાખી દેશે ને કે ત્યારે તમે ટેન્શનમાં આવી ગયો. ટેન્શનમાં આવી ગયો એટલે તમે સમજી લો બાકીના 95 પ્રશ્નમાં તમારી પથારી ફરી ગઈ. એના માટે તમારે માઇન્ડ સેટ કરવું પડે, બરાબર છે, કે ભાઈ તમે પ્રેક્ટિસ કરતા જાઓ. તમારા માઇન્ડને કહો કે તારે આવું પ્રેશર સહન કરવાનું છે, 1-1.5 કલાક તું આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. અને હું એમ કહું છું બને એટલી ધીરજ રાખો, મગજને એકદમ શાંત રાખો, બરાબર છે. તમે કરો શું? પહેલાં માનો કે 4 પ્રશ્ન આવડી ગયા, ઓકે એને કરો. 5મો તમે વાંચતા જ ખબર પડે છે અઘરો છે, છોડી દો. અત્યારે એને કંઈ કરો માં 7મો અઘરો લાગ્યો, છોડી દો. 8મો અઘરો લાગ્યો, છોડી દો. જેટલું આવડે છે ને, કારણ કે બનશે એવું, તમે જ્યારે 50-60 પ્રશ્ન ઉપર જાઓ ને પછી એમ લાગે ઓહો આ તો સહેલો હતો, આ તો સહેલો હતો, આ તો સહેલો હતો. પણ ત્યાં પૂગતા પહેલાં તમે એટલા નર્વસ થઈ ગયા છો, એટલા ટેન્શનમાં આવી ગયા છો, તમે પેપર નહીં કરી શકો, બરાબર. એટલે બને તો એવું કરો, આવડે છે ટીક કરો, આવડે છે ટીક કરો, નથી આવડતું સમજાતું નથી વાંચો માં એને છોડી દો, એને અત્યારે મૂકી દો અને આગળ હાલો, જેથી કરીને તમે ટેન્શનમાં ન આવો અને તમને તમારું જે મેન્ટલ સ્થિતિ છે ને એ બગડે નહીં, બરાબર છે. અને જેને પરીક્ષા છે હું એમ કહું છું કે ભાઈ હજી ચાન્સ છે, બરાબર, સારી પ્રેક્ટિસ કરી લ્યો. અને જે લોકો પ્રેક્ટિસ માટે PDF ગુજરાતીમાં ખરીદવા માગતા હોય એ મારી પાસેથી પરચેજ કરી શકે છે, બહુ ઓછા ભાવ રાખ્યા છે, બરાબર છે. આપણે આ મારો નંબર છે એમાં ગૂગલ પે કરી તમે મને 150 રૂપિયામાં આપ ખરીદી શકો છો, બરાબર છે. અને એના અંદર 1200 થી 1300 પ્રશ્ન જે છે આપવામાં આવે છે. તમે જોશો તો અત્યારે તમે કોઈ દુકાને ટાઈપ કરવા જાઓ ને તો 1 પેજ ટાઈપ કરવાના 30 રૂપિયા ખાલી 1 પેજ ટાઈપ કરવાના લે છે. એની સામે હું 150 રૂપિયામાં તમને આટલું બધું આપું છું, કોઈ કિંમત જ ના કહેવાય, બરાબર છે. અને લાઈફ બનાવવા માટે 150 રૂપિયા હું કહું છું કાંઈ ના ગણાય. ચલો હવે આપણે દાખલામાં જોઈએ. આવો એક પ્રશ્ન હતો 2.6666 2.77777, બરાબર છે. તો આ જે છે ને આને 12 તરીકે ઓળખો, આને ઘણી બધી રીતે ગણતા હોય છે લોકો, બરાબર છે. પણ હું તમને જો હાવ દેશી ભાષામાં શીખવાડી દઉં ને તો આ શું હતું? 2.6666 આમનામ હાઈલું જાય છે, બરાબર. 2.7777 આ એમનામ જતું રહે છે, બરાબર. પૂછ્યો છે શું? તો કે સરવાળો. સરવાળો કરીએ 6 6 12 ને 13 તગડો વધી આવી 1, બરાબર છે. હવે 7 2 14 ચોગડો વધી આવી 1, 7 2 14 ચોગડો વધી આવી 1, 7 2 14 ચોગડો વધી આવી 1, 5 5 પોઈન્ટ શું થયું? 44 થયા ને, બરાબર. હવે તગડો છે ને એ એક વધારાનો હોય, એને ભૂલી જવાનો. રિપીટ શું થાય છે? તો કે 5 પોઈન્ટ ચોગડો રિપીટ થતો હતો, બરાબર. એટલે પાછળ છે ને 4 4 4 4 આવે. આ હાવ સાદી રીત, બરાબર. નહીંતર આનું કાયદેસર રીતે તમારે છે ને એનું સાદું રૂપ આપવું પડે, 2 કરવો પડે વત્તા
છ રિપીટ થાય છે ને તો છના છેદમાં નવ મૂકવા પડે વત્તા પાછા બે લખવા પડે વત્તા બરાબર છે અહીંયા શું થાય છે તો કે ભાઈ સાત છે અને એના છેદમાં નવ લખવા પડે હવે તમારે કરવું શું પડે બે બેનો સરવાળો કરો એટલે ચાર થાય વત્તાના વત્તા આ વસ્તુ જે છે છ ને સાત તો કે તેર થાય બરાબર આવી રીતે સાદું રૂપ આપવું પડે પણ મેં તમને એકદમ સાદી રીતથી સમજાવી દીધું પછી આ ટાઈપનો દાખલો તો જો આવું જોશો તો બી આપણા પીડીએફમાં ઘણા દાખલા છે જ આ બધા ટ્રિગ્નોમેટ્રીના બરાબર આની અંદર કરવાનું શું હતું તો કે કાંઈ નહીં સાદું રૂપ આપવાનું હતું પહેલી તો વસ્તુ છેદમાં જે આ છે ને એને તમારે દૂર કરવા માટે શું કરવું પડે તો કે ભાઈ આ રકમ ઉપર જે છે એ લખી નાખો છેદમાં જે વસ્તુ હોય ને એના વ્યસ્તને ગુણવા પડે એટલે એક માઇનસ કોસ થીટા જે છેદમાં છે ને તો એનું વ્યસ્ત શું થાય તો કે એક પ્લસ કોસ થીટા બરાબર ને આને ઉપર વન પ્લસ કોસ થીટા ઉપર નીચે કરવું પડે હવે આ આખે નીચેનું છે ને એ શું થઈ ગયું એ જે છે ને એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર બની ગયો બરાબર છે એવી રીતે સાદું રૂપ આપો એટલે તમને આ જવાબ મળે બસ કંઈ કરવાનું નહોતું બે કે ત્રણ સ્ટેપમાં જ દાખલો પતી જાય એવો હતો પછી એક ક્વેશ્ચન છે કોઈ એમઆરપી આપી હતી કોઈ વસ્તુ છે 10,490માં એટલે છાપેલી કિંમત છે એને વેચવામાં આવે છે 9,441માં તો ડિસ્કાઉન્ટ કેટલા ટકા એને આપ્યું તો ડિસ્કાઉન્ટ હોય ને ભાઈ એ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય તો આનું બેની બાદબાકી કરો બરાબર છે બાદબાકી કરો અને જે મળે એને ઉપર રાખો અને તમે ડિસ્કાઉન્ટ આપ્યું કેમાં તો કે 1,490માં બરાબર છે બાદબાકી કરશો એટલે 1,040 જેવું મારા ખ્યાલથી આવશે બરાબર છે 1,049 આવશે એટલે આ 1,049 ઉડી જશે 10% ડિસ્કાઉન્ટ બનશે બરાબર પછી જે ક્વેશ્ચન્સ હતો એવો હતો 0.488 / 0. તો જો ત્રણ આંકડા પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ ઉડી ગયા ઉપર વધ્યા 486/2 એટલે જવાબ આવશે 243 પછી સરસ મજાનો એક દાખલો જે આપણે કહી શકીએ એ આ હતો બરાબર તમને એક ત્રિકોણ આપી દીધું એ ત્રિકોણની બાજુ આપી 14 હતી 12 હતી 16 હતી બરાબર જ્યારે કોઈ પણ એવું ત્રિકોણ આપે તો ભાઈ જે એમાં કોઈ જાતનો મેળ ન હોય બરાબર છે બધી બાજુઓ અલગ અલગ હોય તો તમારે એના માટેનું આ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એસ કૌંસમાં એસ માઇનસ એક એસ માઇનસ બી એસ માઇનસ સી હવે એસ શું છે તો એસ શું હોય તો કે આનું આ આખે આખું જે છે ને એની બધી બાજુનો સરવાળો કરી એને ભાંગ્યા બે એટલે કે અડધું પરિમાણ બરાબર બધાનો સરવાળો શું થાય પરિમિતિ પરિમિતિના અડધા બરાબર છે તો તમે જુઓ આ જે છે આખે આખી પરિમિતિ છે એ શું થાય તો કે ભાઈ આ 14 અને 12 ચૌદને બે 16 ને 10 26 ને વત્તા 16 બરાબર 6 × 6 = 12 બગડો વધી આવી 1 એટલે 42 થયા 42ના અડધા એટલે 21 થયા કેટલા થયા તો કે 21 તો આ એસની જગ્યાએ તમારે શું મૂકવું પડે તો કે 21 કૌંસમાં હવે 21 માઇનસ એ એટલે આ બાજુ 14 / 12 કાઢ 14ને બાદ કરતા જાઓ પછી બીજામાં એસ કૌંસમાં 16 તો 21માંથી 16ને બાદ કરતા જાઓ બરાબર છે એ રીતે તમે કરી અને આનો દાખલો ગણી શકો છો એટલે તમારો આન્સર જે છે 21 અને વર્ગમૂળમાં 15 આવશે બરાબર પછી આપણે જે કામ અને કાર્ય અને સમય આવે છે એ પ્રમાણેનો એક દાખલો હતો કે ભાઈ કોઈ એ નામનો વ્યક્તિ છે ને એ 100 ઈંડા 4 મિનિટે ગણી શકે છે બી છે ને 100 ઈંડા 5 મિનિટે ગણી શકે છે તો બંનેને 450 ઈંડા ગણતા કેટલો સમય લાગે બરાબર તો જો હું તમને આમાં પહેલાં મૌખિક થાય એવો દાખલો છે 100 ઈંડા તમે 4 મિનિટમાં ગણી શકો છો તો આ એ છે ને એ 1 મિનિટમાં કેટલા ઈંડા ગણે તો કે 100 / 400 કરો એટલે 25 ઈંડા ગણે એટલે આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ એ છે ને 1 મિનિટે 25 ઈંડા ગણે છે એવી જ રીતે બી છે એ 1 મિનિટે કેટલા ઈંડા ગણશે તો કે તો 5 થી ભાગીએ એટલે 20 ટૂંકમાં કહેવા શું માગું છું તો કે ભાઈ એ વત્તા બી છે ને એ કેવી રીતે ઈંડા ગણી શકે તો એક છે એ 25 ઈંડા ગણી શકે છે 1 મિનિટમાં એક છે એ 20 ઈંડા ગણી શકે છે એટલે બંને ભેગા થાય તો કુલ ઈંડા ગણી કેટલા શકે તો કે 45 ઈંડા 1 મિનિટે ગણી શકે છે ગણવાના કેટલા છે તો કે 450 બરાબર તો 10 થી તમે છેદ ઉડાડી દો એટલે 10 મિનિટમાં દાખલો મોઢે થઈ શકે એવો હતો બરાબર હવે જુઓ ઘણાને છે ને આખો વિડીયો જોવો બધું ગમે બધી વસ્તુઓ મફતમાં ગમે પણ એનામાં એટલી આળસ છે કે એક લાઇક પણ નથી કરી શકતા અને પછી એમ કે સાહેબ પરીક્ષામાં પેપરમાં દાખલા નથી એટલે ભાઈ તારાથી એક લાઇકનું બટન નથી દબાતું બરાબર છે તો તારાથી દાખલા તો ક્યાંથી ગણી શકાશે એટલી આળસ જે છે એ વિદ્યાર્થી લાઈફમાં યોગ્ય નથી બરાબર પછી એ પૂછે કોઈ પી જે છે બરાબર એ 60 કિલોમીટર પ્રતિ ઝડપે કોઈ અંતર કાપે છે અને કી ક્યુ છે એ 100 કિલોમીટરની ઝડપે અંતર કાપે છે તો બેની એવરેજ સ્પીડ શું થઈ તો તમને આ ટાઈપના દાખલા મેં કરાવેલા જ છે
બરાબર એનું સૂત્ર બી છે એક્સ વાય ઉપર ટુ એક્સ વાય છેદમાં એક્સ વત્તા વાય, નીચે આનો સરવાળો આવે બંનેનો બરાબર, અને ઉપર એક્સ જે છે ત્યાં 60 લખો અને વાય જે છે ત્યાં 100 લખો એટલે થઈ શકે. પછી લખ્યું છે 60 કિલોમીટરથી ગાડી ચાલે છે, દર બે કલાકે 15ની સ્પીડ વધારે છે. ઓકે, આ દાખલામાં શું હતું કે ભાઈ તમે છે ને તમારી સ્પીડ છે ને એ 60ની છે બરાબર, તમે કરો છો શું તો કે દર બે કલાકે 15 કિલોમીટરની સ્પીડ વધારો છો બરાબર, તો તમારે જે કાપવાનું અંતર છે ને એ 360 કાપવાનું છે. જો આ પણ હું તો મેં તો વાંચીને જ ખબર પડી ગઈ હતી, હું સિમ્પલી કરી શકતો હતો બરાબર. જો તમે 60ની સ્પીડથી 5 કલાક આલો એટલે 6 × 5 = 30 એટલે 300 કિલોમીટર તો 5 કલાકે કપાય જ છે. હવે દર 2 કલાકે તમે 15 વધાર્યા બરાબર, એટલે 15 × 15 એટલે 30 વધ્યા બરાબર. પાછી બીજી કલાકે તમે 15 વધારો, 15 × 15 બરાબર છે, એટલે આ 30 અને આ 30 બરાબર છે, એટલે થઈ ગયા 60. સીધે સીધું તમે કરી શકો, 5 કલાકની અંદર તમે કરી શકતા હતા બરાબર. મેં ગુણ્યા બોલ્યો, ગુણ્યા નહીં પણ 15 વત્તા 15, હો ભાઈ ગુણાકાર બોલાઈ ગયું, એટલે 30 કિલોમીટર અહીંયા ને 30 કિલોમીટર બીજા. અથવા તમે સાદી રીતથી હાલી શકો કે ભાઈ પહેલી કલાકે તમે કેટલી કાપશો તો કે 60, બીજી કલાકે તમે કેટલું કાપશો તો કે 60 બરાબર, એટલે 120 કપાણું. હવે તમે પાછા એમાં 15 ઉમેરો બરાબર છે, અહીંયા સ્પીડ 15 વધશે એટલે હવે 75ની થશે, એવી રીતે બી ગણી શકો છો બરાબર. પછી છે આ એક સરસ મજાનો દાખલો હતો, જો આ આ સાદા વ્યાજનો જ બધાને આવડશે. 1280 રૂપિયા જે છે એમાં 3 વર્ષે 5% લેખે વ્યાજ કેટલું થાય એ તો બધા કરી શકો ને ભાઈ સીધે સીધું. 1280 છે એમાં 3 વર્ષે બરાબર 5% ને એમાંય ન કરવું હોય ને તો હું તો એમ કહું 3 વર્ષના છે 5% એટલે 5×3 = 15% સીધે સીધા તમે કાઢી લો એટલે તમારો જવાબ મળી જાય. પછી છે કે 115XY નામની કોઈ રકમ આપેલી છે, એટલે એક આંકડા આપ્યા છે કે ભાઈ આ 115 અને છેલ્લા બે અંક છે ને એક્સ ને વાય છે બરાબર, એ આખી આખી સંખ્યા છે ને 90થી વિભાજ્ય હોય તો એક્સ વત્તા વાય શું થશે, આવો દાખલો તમને પૂછેલો હતો બરાબર. તો હવે આની અંદર તમને ખબર બી પડવી જોઈએ કે ભાઈ 90 છે ને 90થી વિભાજ્ય હોય તો 90 બરાબર હું લખી શકું 9×10 તો કે હા, તો 10થી ભાગી શકે એવી સંખ્યા હોય ને એનો છેલ્લો આંકડો હંમેશા 0 હોય એટલે વાય તો 0 થઈ ગયો, વાયને ભૂલી જઈએ, આ વાય મળી ગયો. હવે રહ્યું એક્સ, હવે 9થી ભાગી શકાય એવી સંખ્યા હોય તો એનો સરવાળો જે છે ને એ 9થી ભાગી શકાય એવો હોવો જોઈએ, તો 1 × 2, 2 × 5 તો કે 7, તો આ છેલ્લું તો 0 છે તો અહીંયા શું હોવું જોઈએ તો આ 2 હોવું જોઈએ. હું અહીંયા 2 લખું એટલે 9 બની ગયા ને, તો આખી સંખ્યાનો સરવાળો 9 થાય અથવા તો 18 થાય, આવી આવો જે સરવાળો થાય ને એ તમે 9થી ભાગી શકો. તો આપણને એક્સ છે એ આપણને શું મળ્યું તો કે 2 મળ્યું, અને વાય છે એ શું મળ્યું 0. હવે અહીંયા એને પૂછ્યું એક્સ વત્તા વાય તો કે 2 વત્તા 0 = 2, જવાબ મળી ગયો. ઓકે, પછી એક દાખલો હતો કે ટીવી તથા પ્રિન્ટર જે છે ને એનો રેશિયો આપ્યો હતો 1:2 છે, અને બેની કિંમતની વચ્ચે અંતર છે ને 35,000 છે, તો ટીવીની કિંમત શું બરાબર. તો જો હવે આ આ છે ને ટીવી અને અહીંયા હું લખું પ્રિન્ટર બરાબર, એનો રેશિયો આપ્યો છે 1:2, આ બે વચ્ચે તફાવત શું છે, તફાવત છે 1નો, તો 1 = 35,000 એણે કહી જ દીધું આપણને બરાબર છે. તો ટીવીની કિંમત, ટીવી પોતે 1 રેશિયો છે એટલે એની કિંમત બી 1 જ છે એટલે એ પોતે 35,000 રૂપિયાની જ ટીવી થશે બરાબર. પછી જે ક્વેશ્ચન કે x² - ax9x બરાબર વત્તા k બરાબર 0 છે, આ દ્વિઘાત સમીકરણનો દાખલો છે, બધામાં એક બે દાખલા પૂછાય છે. અને જો x - 3 થી વિભાજ્ય છે તો આમાંથી તમને એમ પૂછી શકે k ની કિંમત શું થાય બરાબર છે, આવા અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. તો કરવાનું શું હોય, જ્યાં એક્સ છે ત્યાં 3 મૂકી દો, કારણ કે x - 3 = 0 હોય તો આ 3 આ બાજુ જાય તો x = 3 બની જાય બરાબર. તો હવે રકમમાં એક્સની જગ્યાએ 3 મૂકો એટલે અહીંયા હું 3 મૂકું તો 3નો વર્ગ તો કે 9 માઇનસ બરાબર છે, પછી 9x છે તો 9×3 કરો, 9×3 = 27 બરાબર, વત્તા કે જે છે એ આપણે શોધવાનો છે એના બરાબર 0. આ રીતે તમે કરો તો તમે જુઓ આમાંથી 27માંથી 9 કાઢો એટલે 18 થયા બરાબર છે, તો એ આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, તો કે બરાબર શું મળ્યું તમને 18 મળ્યું. હવે એણે જે પૂછ્યું હોય એ તમે કરી શકો, અહીંયા 18 લખીને બી તમે કરી શકો. માનો કે અહીંયા હું તમને 18 લખી દઈ કે કેની કિંમત મળી ગઈ, તો હવે છે શું, હવે આખી આખી રકમ શું બની ગઈ તો કે એક્સનો વર્ગ માઇનસ 9x વત્તા 18
बराबर जीरो। हवे तमने आमा पूछे कि भाई एना आल्फा ने बीटा शू थाय, आल्फा वत्ता बीटा बराबर है, तो आल्फा वत्ता बीटा जे छे ए शू छे, तो माइनस नू बी बाय ए, अने आल्फा गुण्या बीटा पूछे तो ए छे शू, तो के सी बाय ए। तो आ पेलो भाग जे छे ने एने ए कहेवाय, आने बी कहेवाय, आने सी कहेवाय। सूत्र में मूक्यू जे पूछ्यू छे परीक्षा में ए तमे लखी सको। पछी एक दाखलो आ टाइपनो हतो कि भाई ए जेम बी जेम सी बराबर, ये पाँच जेम आ छ जेम आठ छे, ये बधाई वर्गनो सरवाळो छे ने 1250 थाय, तो एनो कंई गुणाकार के आ टाइपनो दाखलो पूछो। तो पाँच नो वर्ग शू थाय, तो के 25, छ नो वर्ग शू थाय, तो के भाई 36, आठ नो वर्ग शू थाय, तो के 64। ई बधाई सरवाळो एने कीधुं 1250, हूँ आ बधाने सरवाळो करूँ तो जुओ 64 ने 36 100 अने 25, एटले सरवाळो शू थयो, तो के 125 जे छे एने बधाईनी अंदर एक्स होय बराबर छे, અને એ બધાનો સરવાળો જે છે એણે શું કીધું, તો કે ભાઈ 1250 થયો બરાબર। તો અહીંથી છેદ ઉડી જાય, એટલે એક્સ બરાબર તો પેલા 10 મળી ગયું બરાબર છે। તો અહીંયા આ જે છે એ 50 હોય, આ છે એ 60 હોય, આ 80 હોય બરાબર। હવે એણે જે પૂછ્યું છે એ તમે કરી શકો। તો આટલા મેં તમારી આજે 25 જેવા દાખલા જે છે મને મળ્યા હતા એ સરસ રીતે કરાવ્યા। હવે તમે આવતીકાલે પેપર હોય એના માટે આપણે ઘણી બધી શુભેચ્છાઓ, બેસ્ટ ઓફ લક, સારું પેપર આપો અને તમે તમારા મા બાપના સપનાઓ જે છે સાકાર કરો, પરીક્ષામાં ઝડપથી પાસ થઈને જોબ મેળવો એવી શુભેચ્છા સાથે આપણે વિડીયોને પૂરો કરીએ છીએ।